હેલો ફ્રેન્ડ્સ, હું મીતા અનસલી ફૂડ્સમાં તમારા સૌનું સ્વાગત કરું છું. અને આજે આપણે શિયાળામાં ખાસ ખવાતી અડદની દાળ ફ્રાય બનાવીશું. આ દાળ ખૂબ જ પૌષ્ટિક છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. અડદની દાળ બનાવવા માટે અહીં મેં એક કપ અરાઉન્ડ 125 ગ્રામ જેટલી અડદની દાળને પાણીથી બરોબર ધોઈ લીધી છે, તેને કુકરમાં એડ કરીએ. એક કપ દાળમાં આપણે અહીંયા 1.25 થી 1.5 કપ જેટલું પાણી મિક્સ કરીશું. આ દાળ બાફતી વખતે ઉભરાતી હોય છે, એટલે તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી મિક્સ કરવાનું. અને દાળને બાફતી વખતે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું સિંગ તેલ મિક્સ કરીશું. થોડું તેલ મિક્સ કરીને દાળને બાફીશું તો દાળ બિલકુલ ઉભરાશે પણ નહીં. હવે 3 થી 4 વિસળ બોલાવીને દાળને બાફી લઈએ. અને દાળ બાફતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમને એકદમ લો રાખીને દાળને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું અને પછી વિસળ બોલાવીશું. અહીં મેં કુકરની 4 વિસળ બોલાવીને દાળને બાફી છે, આપણે જોઈ લઈએ. તો દાળ ખૂબ જ સરસ બફાઈ ગઈ છે, એનો દાણેદાણો છૂટો જ રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે ચડી પણ ગઈ છે. અને હજી દાળ એકદમ ગરમ જ છે ત્યારે જ તેમાં આપણે 1 કપ જેટલું પાણી મિક્સ કરી દઈએ. આ રીતે પાણી મિક્સ કરવાથી દાળનો દાણેદાણો છૂટો રહેશે, બિલકુલ ચીકણી નહીં બને અને ઠંડી થયા પછી એકદમ ગઠ્ઠા જેવી જામી પણ નહીં જાય. દાળને બાફી લીધા પછી હવે તેને વઘારવા માટે 1 કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. અહીં તમે તેલની બદલે ઘી કે પછી બટરમાં પણ દાળ ફ્રાય બનાવી શકો છો. 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીએ. અને હિંગ પણ રૂટિંગ કરતાં થોડી વધારે 1/2 ટીસ્પૂન જેટલી એડ કરીએ. સાથે મેં થોડું ફ્રેશ લીમડો, 1 લીલું સમારેલું મરચું અને 1 ઇંચ જેટલું આદું છીણીને લીધું છે, તેને વઘારમાં મિક્સ કરીને 1 મિનિટ માટે સાંતળી લઈએ. અડદ પચવામાં ભારે હોય છે એટલે હિંગ, લસણ અને આદું મિક્સ કરીને દાળ બનાવશો તો ખૂબ જ સરળતાથી પચી જાય છે. અહીં મેં 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. ખાસ કરીને શિયાળામાં લીલું લસણ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે. લસણને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી લઈએ. અહીં તમે લીલા લસણની સાથે લીલી ડુંગળી પણ મિક્સ કરી શકો છો. અને જ્યારે લીલું લસણ અને ડુંગળી અવેલેબલ ના હોય ત્યારે સૂકું લસણ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકાય છે. પણ ખાસ શિયાળો હોય અને લસણ અવેલેબલ હોય તો આ લસણ મિક્સ કરીને તમે એકવાર દાળ બનાવીને ટ્રાય કરજો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે. લસણને 2 મિનિટ સાંતળી લીધા પછી મીડિયમ સાઇઝના 2 ટામેટાને અહીં મેં ક્રશ કરી લીધા છે, તેને મિક્સ કરીએ. હવે અહીં ટામેટું મિક્સ કર્યા પછી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. અને અહીં ગ્રેવી તૈયાર કરતી વખતે તેમાં જ આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું મિક્સ કરીએ. દાળને બાફતી વખતે પણ આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું મિક્સ કરેલું છે. મીઠું નાખવાથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને હળદર નાખવાથી ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થશે. એકવાર તેલ છૂટું પડે પછી તેમાં લાલ મરચું પણ મિક્સ કરીશું. લગભગ 5-1 મિનિટ પછી ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડે પછી તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર મિક્સ કરીએ. ફરી એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. તો દાળ માટેની આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે તેમાં બાફેલી અડદની દાળ પણ મિક્સ કરીએ. અડદની દાળ થોડી ચીકણી અને થોડી ભારે હોય છે અને એની આ ચીકાશ અને ભારેપણાના ગુણના લીધે જ એ શરીરમાં રહેલા વાયુનો પણ નાશ કરે છે. સાથે સાથે તે ખૂબ જ પૌષ્ટિક છે, એનાથી વજન પણ વધે છે અને શરીરમાં બળ પણ વધે છે. હવે દાળમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું. હું અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરી રહી છું. આ દાળ ફ્રાયને તમારે રાઈસ સાથે સર્વ કરવી હોય તો થોડું વધારે પાણી પણ મિક્સ કરીને પાતળી બનાવી શકો છો. અને બાજરીના રોટલા સાથે સર્વ કરવી હોય તો દાળને થોડી ઘટ્ટ રાખવાની. હવે બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે દાળને ઢાંકીને 5 મિનિટ માટે આપણે થવા દઈએ. અહીં મેં દાળને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દીધા પછી હવે આપણી દાળ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો દાળ બિલકુલ ચીકણી નથી બની, એનો દાણેદાણો છૂટો જ રહ્યો છે અને રસો પણ ખૂબ જ સરસ ઘટ્ટ તૈયાર થયો છે. તો અહીં દાળને તમારી જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરીને તમારે પાતળી કે ઘટ્ટ બનાવી લેવાની અને એકવાર આ રીતે દાળ તૈયાર થઈ જાય
પછી તેમાં એક ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને ફક્ત હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો મિક્સ કરીએ. અને દાળને થોડી માઇલ્ડ ટેસ્ટવાળી બનાવવી હોય તો ઘીમાં બનાવી લેવાની, અને એકદમ સ્પાઇસી બનાવી હોય તો તેલમાં વઘાર કરી લેવાનું. અહીં મેં થોડી સ્પાઇસી બનાવી છે, તેલ નાખીને વઘારી છે, એટલે દાળ આ રીતે તૈયાર થઈ જાય. પછી હું તેમાં એક ટીસ્પૂન જેટલું બટર મિક્સ કરું છું. અહીં તમે ઘી પણ મિક્સ કરી શકો છો. તો હવે આપણી દાળ ફ્રાય તૈયાર છે. ગેસને બંધ કરી દઈએ અને ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. એકવાર દાળ ફ્રાય તૈયાર થઈ જાય પછી ઢાંકીને 5 મિનિટ માટે આપણે તેને શિજવા દઈશું, પછી તેને સર્વ કરીશું. પાંચ મિનિટ પછી હવે આપણી દાળ ફ્રાય સર્વિંગ માટે તૈયાર છે. શિયાળામાં લીલું લસણ ખૂબ જ મહત્વ હોય છે, અને ખાસ કરીને આ દાળને શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી દાળ ફ્રાય બનાવીને તમે પણ આ વિન્ટરમાં જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને બીજી આવી અનેક હેલ્ધી રેસિપીઝ શીખવા માટે ચેનલ અનસલીડ ફૂડ્સને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. એક નવી જ રેસિપી સાથે ફરી ચોક્કસ મળીશું. થેન્ક યુ.